પેલા સવાર સવાર કુકડા બોલતા, હવે તો કુકડા તો જો કે યાદ નથી, ચિકન વાળા તો સારા કુકડાનો નાશ કરી દીધો. તો ભાઈ ડીઝલ થઈ રહ્યું, પાણી તો છે પણ ડીઝલ થઈ રહ્યું. પાછું ભાઈ જાહેર ડીઝલ નાખવા, પછી ચાલો. ટાઈમ થઈ ગયો 1:30, અને બસ કામ કરતા કરતા માયાભાઈના એક કરુણ પ્રસંગ, કૃષ્ણ જન્મ અને એક મસ્ત ફર્સ્ટ ક્લાસ એમના ડાયરામાં એક કરુણ પ્રસંગ લીધો હતો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છો. સવારના વાગ્યા છે 6:30 અને 2.5 કલાક પાણી ચાલુ રચકામાં. તો હમણાં 2 દિવસથી કેનાલનું પાણી ઓછું આવતું હતું, કારણ કે બધી લીલ જામી હોય ને 3-4 મહિનાની ભેગી, તો કૂવા બધા સાફ ના થાય તો કેનાલ ઉભરાઈને તૂટી જાય. એટલા માટે મને 6-7 દિવસથી પાણી ઓછું આવતું હતું. આ 2 દિવસથી કન્ટિન્યુ થયું, તો આજે કીધું રચકો બળતો હતો તો પાઈ દઈએ ને. અને બસ સવાર પડી ગયું અને ઓલમોસ્ટ અજવાળું થવાની તૈયારીમાં છે. હજી કશું દેખાશે નહીં. ઠાર બહુ પડ્યો આજે ભાઈ, આના પરથી ખબર પડે ઠંડી છે, ઠાર પણ છે. વાર થાય ને તિત્તર બોલે, પોરે 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 તિત્તર આખી રાત બોલે, કલાક 2 કલાક થાય એટલે એક તિત્તર બોલે. પહેલાં સવાર સવાર કુકડા બોલતા, હવે તો કુકડા તો જો કે યાદ નથી, ચિકનવાળા તો સારા કુકડાનો નાશ કરી દીધો. બસ તિત્તર ઉપર ખબર પડે સવાર પડી ગયો. જો વારાફરતી ખડગવારમનું શૂટિંગ ચાલુ રાખીશ ને તો ખબર પડશે આજુબાજુ બોલતા છે. એક પછી એક બોલશે, અવાજ સાંભળજો. હવે પેલા ભણવામાં પણ આવતું, પ્રકૃતિના ખોળે રમતા બાળકો, પ્રકૃતિના ખોળે રમતું આ જીવન, જનજીવન, આ છે બધી પ્રકૃતિ. એને ઓટોમેટિક ખબર પડે કે હવે બોલવાનું, હવે નહીં બોલવાનું. ઘણા બધા મરી ગયા, મરી ગયા, અમને બોલી બોલી સવારમાં ઉઠ્યા અને વાદળ અને તારા જોઈને તો ઉઠતા. અત્યારે તો અલા આલરામ વાગે, ઉઠીને જોયો કોણ કુદરામાં કેટલા વાગ્યા અને તારું થયું કીધું નથી. તો આજ છે નજારો ગામડાનો, સવારમાં વહેલી સવારનો. પછી તો શું બજે ગામમાં અવાજ આવવા મળે સાધનનો, એટલે પછી આ બધું સંભળાય નહીં, પણ સવાર સવારમાં તો બધું સંભળાય. એટલે સુરતદાદીનું મસ્ત લાલીમાં ક્યાં ચમકે હરી. તો ભાઈ ડીઝલ થઈ રહ્યું, પાણી તો છે પણ ડીઝલ થઈ રહ્યું. પાછું ભાઈ જાહેર ડીઝલ નાખવા, પછી ચાલુ કરે. હે પાછો શિયાળો ગયો હતો, પાછો શિયાળો આવી ગયો, ના આવ્યો તો એટલી બધી ઠંડી છે, વાત જવા દો. ઘડીક જો રોટલા થાય હરા ને તાપે બે હું ઘડી. આજકાલ લગ્ન ની ગંગોત્રી ખૂબ વધી ગઈ, લગભગ 6-7 તો આવી ગઈ. 11-12 તારીખ ના મુહૂર્ત માં ભાઈ વરગાન કે કાવા ખાઈ લેજો ત્યાં.
ટાઈમ થઈ ગયો દોઢ અને બસ કામ કરતા કરતા માયાભાઈના એક કરુણ પ્રસંગ, કૃષ્ણ જન્મ અને એક મસ્ત ફર્સ્ટ ક્લાસ એમના ડાયરામાં એક કરુણ પ્રસંગ લીધો હતો, તો તે સાંભળો સાંભળતા કામ કરશું. તમે પણ સાંભળો, થોડુંક સાંભળો. મજા આવે આવું કામ કરતા કરતા સાંભળવાની, અને એમાં પછી માયાભાઈના મુખેથી કોઈ કૌણ પ્રસંગ હોય ને તો મજા જ કંઈક અલગ આવે છે. રાતે મોડું એડિટિંગ કરીને સૂતો હતો, 12:30 જેવું થઈ ગયું છે. 12:30 વાગે ઊંઘ આવી, 3:30 4:30 વાગે પાછું પાણી પાછું ઉઠ્યો. તો અત્યારે થોડું ઉનાળા જેવું છે ને તો ઊંઘ આવે, શિયાળામાં ઊંઘા કરું ને તો નડે નહીં, પણ ઉનાળે તો ખાસ નડે. થોડોક હોય ને તો બપોરે થોડુંક આળસું વાતાવરણ થઈ જાય એટલે નીંદર આવે, પણ જો કે બપોરે સુવાનું તો હોય નહીં તો આયા કરે. બસ હમણાં 4 નો ટાઈમ થઈ જશે, કલાક પછી તો ઉડી જશે. ચલો ઘરે જઈને મળશું. આ બાજુ આવવાનું થાય ને ત્યારે જ દર્શન કરવાનું થાય, લગભગ 6-7 દિવસ તો નીકળી જાય છે. તો દર્શન કરી લઈશું. કરવત ખડિયો ગાય ઘર ચકલી છત્રી જમરૂક જબલો ટપાલે ઠડિયો ડગલો ટગલો અણતી ત થ દ તમને ખબર છે ના કે ધોઈને ચાચી ને પાસે આવી મને કેવા આવી જમી લીધું ને હવે જમીન ચા પીએ રે. અમારા ઈશ્વરભાઈ આવ્યા નોકરી માંથી, એમનું ટ્રાન્સફર થયું દાંતીવાડા, અત્યારે તો ઘરે છે, તો પછી ચા પી લઈશું અને બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. મળીશું નવડીયા સાથે ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ. માન બાબે વઢે આવડિયા નહીં કરવા છે. તો મળીશું નવડિયા સાથે, બાય.